સલામત સવારી હવે જોખમી સવારી બની રહી છે. જૂનાગઢ એસટી વિભાગની બસ ખખડજ હાલતમાં હોવાથી મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, જ્યારે નવી બસો મૂકવા માંગ ઉઠી છે. જૂનાગઢ એસટી વિભાગની બસો ખખડજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સલામત સવારી હવે જોખમી સવારી બની રહી છે મુસાફરો માટે, કારણ કે બસની હાલત અતિ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહી છે. આ બસની જોખમી સ્થિતિ જોઈને મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સ્થિતિ તો બહુ કફોડી છે ભાઈ. આ સરકારે આમ કઈ કરતી નથી. આ બસ તો જોઉં, આ લોકલ બસ છે એટલે હું આમ કે હવામાં હાલતું હોય છે આમ જોતો કરી. તમે વિડીયો પણ જોયો, સલામત સવારી. સલામત એટલે ખાલી કહેવાનું છે, પૈસા લઈને ઊભું ઊભું જવાનું હોય ને જેવું છે, પૈસા લઈ લેવાના ને એ પ્રમાણે એવા કઈ આવા કોઈ સુવિધાઓ આપતા નથી. એક્સપ્રેસ બસો તમે જો એની કન્ડિશન કેવી છે, સાથે આ લોકલ ની જો, લોકલ માં હું માણા નથી બેહતા, હું એ લોકો મત નથી દેતા. હવે હું તો શું કહું ભાઈ, આ બધા લોકો આમાં તમે બીજા લોકો જવાબદાર તો તંત્ર જ છે ને, તંત્ર જ જવાબદાર છે, તંત્ર ને કરવું જોઈએ કઈ. જોતું હોય ત્યારે તો બે બે મહિના ઘરે ધોડે તો ઘરે અમારા કામ ખોટી ખરી ને. અમે મજૂર માણસ, અમે ક્યાંક કામે જતા હોય તો અમે મત હાટું થઈને ઘરે રહીએ. તો તમે લોકો આવી રીતે અમારે લેડીઝ ને હેરાન થતા થતા જવાનું, ગઈટા માણસ હોય બુટા માણસ હોય એને ઉભા ઉભા જવાનું, કઈ સુવિધા તો સરકાર આપતી નથી પૂરી. આની એસપી સલામત કઈ છે નહીં, આના કરતા તો પ્રાઇવેટ સલામત સારી આપે છે. આ સલામત આવી કેવી, જીવનો જોખમ થાય તો અમારે કોને કેવા જવાનું, અમારે ઘરને પૈસા મજૂરી કરીને વ્યાજે પૈસા લઈને અમારે દવાદારું કરવાની. આવી સલામત હોય સરકારને જ્યારે કામ હોય જરૂર હોય પબ્લિક ની, ત્યારે તો બે દરજે આમ કાયમી રોજ દોડે કે અમે આમ કરશું ને તેમ કરશું, એ પ્રમાણે થતું તો છે નહીં. સલામત સવારી એસટી અમારી, આ વાક્ય એસટી બસ ઉપર લખવામાં આવે છે, પરંતુ આપ જોઈ શકો છો જૂનાગઢના એસટી બસ સ્ટેશન ખાતે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અને જે બસની સ્થિતિ જોવામાં મળે છે, આ કંડમ બસ છે તો પણ મુસાફરો જાનના જોખમે તેમાં મુસાફરી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે બસની કઈ રીતની સ્થિતિ છે. આ જૂનાગઢ માંગરોળ રૂટની બસ છે અને તંત્ર છે તે જાણે જીવના જોખમે જ લોકોને આમાં મુસાફરી કરાવવા દેતા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે સ્થિતિ જોઈ શકો છો કે બસની અંદર તમામ પતરાઓ છે તે હાલ જોવા મળી રહ્યા છે, ફોલ્ડિંગ હોય તેવું લાગી રહ્યું છે, અને આમાં અને જૂનાગઢના તમામ રસ્તાઓ બિસ્માર છે અને જેના કારણે કોઈ અકસ્માત બને તો તેનો જવાબદાર કોણ, તેવું હાલ લોકો જણાવી રહ્યા છે. બસની અંદર લઈ જવાનો પ્રયત્ન કરીશ કે બસની અંદરની જે સ્થિતિ છે, લોકો છે તે ઊભા ઊભા જાય છે, અને બીજી બાજુ આ બસની સ્થિતિ છે કે જે બસ છે તે કંડમ સ્થિતિમાં છે અને જેના કારણે લોકો જીવના જોખમે આ બસમાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બસને કંડમમાં નાખી દેવામાં આવે છે કે આ જ રીતના લોકો જીવના જોખમે આ બસમાં મુસાફરી કરશે. અમાર બખાય મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ.